ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં લુણાવાડા ખાતે કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજાઈ. જનચેતના આંદોલન સ્વરૂપે નમો મંત્ર અર્થાત લૂંટતંત્ર નૂન લાગવાયું કાર્યક્રમમાં બેનર કોંગ્રેસની કારોબારીની વિસ્તૃત બેઠક યોજાઈ. છેલ્લા 50 વર્ષમાં આવો ભાવ વધારો ક્યારેય જોયો નથી. અર્જુન મોઢવાડિયાએ વર્તમાન સરકારને હત્યારી સરકાર ગણાવી. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી, જેમાં ભાવ વધારાને લઈ ભારે વિરોધ નોંધાવી વર્તમાન સરકારને હત્યારી સરકાર ગણાવી છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ 42 પાટીદાર સમાજઘર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ તથા શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મીટિંગ મળી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા લુણાવાડા ખાતે આવી પહોંચ્યા હતા. અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અર્જુન મોઢવાડિયાનું ફૂલના હારથી સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં ગુજરાતભરમાં મોંઘવારીના મુદ્દા પર ભાજપને આડે હાથે લેતા છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે, તેમ છતાં ખેડૂતોના ઉત્પાદનોના ભાવ પણ વધાર્યા નથી, વિદ્યાર્થીઓ માટે સારી સ્કૂલોની વ્યવસ્થા કરી નથી, સરકારી દવાખાનાઓ ભાગી અને ખાનગી હોસ્પિટલો ઊભી કરી છે, રોજગારીના ના નામે શૂન્ય છે, જેથી લોકો નોકરી માટે દરબદર રઝળવું પડી રહ્યું છે, રોજગારી પરાકાષ્ઠે છે. આવી મોંઘવારી છેલ્લા 50 વર્ષમાં ક્યારેય જોવા મળી નથી. કોરોનાની મહામારીમાં સરકાર ફેલ થઈ ગઈ છે, ત્યાં સુધી માંગણી થઈ રહી છે કે આ હત્યારી સરકાર છે. કોરોના કાળમાં જે તૈયારીઓ કરવી જોઈએ તે તૈયારીઓ કરી નથી, જેના કારણે દેશભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. આના કારણે ભારતે નીચું જોવું પડે તેવી વ્યવસ્થા જોવા મળી રહી છે, જેથી આ ભાવનાઓને લોકો સુધી પહોંચાડવા આજની આ મીટિંગમાં કોંગ્રેસ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે, જેમાં સંતરામપુર સ્ટેટના મહારાજા, લુણાવાડા માજી ધારાસભ્ય હીરાભાઈ પટેલ, સંતરામપુર માજી ધારાસભ્યજી એમ, ડામોર જિલ્લા પ્રમુખ હરજીવનભાઈ પટેલ, ઓબીસી પ્રમુખ ગુલાબસિંહ ચૌહાણ, લુણાવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોરસિંહ રાઠોડ, પ્રદેશ મંત્રી અજયસિંહ ચૌહાણ, શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ, પીએમ પટેલ, નગરપાલિકાના પ્રમુખ મીનાબેન પંડ્યા સહિત વિવિધ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો તેમજ કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મીટિંગ હતી અને એમાં મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. બધાએ સંકલ્પ કર્યો કે 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર એને ખેડૂતોના ઉત્પાદનના ભાવો વધાર્યા નથી, વિદ્યાર્થીઓ માટે સારી નિશાળો સ્કૂલોની વ્યવસ્થા કરી નથી, દવાખાનાઓ સરકારી દવાખાનાઓ ભાંગી અને ખાનગી દવાખાનાઓ બનાવ્યા છે, સરકારી શાળા કોલેજો ભાંગીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે, રોજગારીના નામે શૂન્ય છે, જે રોજગારી મળે છે એ પણ ફિક્સ પગાર કે આઉટસોર્સિંગની મળે છે, કારખાનાની અંદર પણ એમણે કાયમી નોકરીઓ નાબૂદ કરી છે, મોંઘવારી પરાકાષ્ઠાએ છે. અહીંયા આટલી મોંઘવારી કદાચ છેલ્લા 50 વર્ષમાં નહીં જોઈ એટલી બધી મોંઘવારી છે અને જે કોરોનાની મહામારી આવી એમાં સંપૂર્ણપણે સરકાર ફેલ ગઈ છે. ત્યાં સુધી માગણી થઈ રહી છે કે આ હત્યારી સરકાર છે, એમણે જે તૈયારીઓ કરવી જોઈએ એ કરી નહીં, એને કારણે હજારો અને લાખો લોકો મૃત્યુ પામ્યા અને સરકારની જે આરોગ્ય ક્ષેત્રની અવ્યવસ્થા છે એમાં દુનિયાભરની અંદર ભારતે નીચું જોવું પડે એવી કામગીરી છે. એ સ્થિતિની અંદર સાચી પરિસ્થિતિ લોકો સુધી લઈ જવા, સંગઠનને મજબૂત કરવા આજની આ મીટિંગમાં સંકલ્પ કરવા. સર, રેલી પણ યોજવાની છે, જે પ્રદેશ સમિતિએ જે કાર્યક્રમો આપ્યા છે એમાં કાર્યકરોની રેલી, મહિલાઓની મોંઘવારી વિરુદ્ધની રેલી,
અને સાયકલ યાત્રા સહિતનું જિલ્લા કક્ષાએ આયોજન કરેલું છે અને એ આયોજન આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને સફળ બનાવશે. સર, કોંગ્રેસ આપનો એવો દાવો છે કે કોંગ્રેસ બીજેપીની બી ટીમ છે, એમાં મને આશ્ચર્ય એ વાતનો થાય છે કે એક કહેવત છે કે ભાદર કવિતા છે, ભાદરવા તણો ભીંડો વળને કહે શું વીર, તું સમાવું નહીં સર્વથા તું જા સર્વત. ભાદરવા મહિનાની અંદર ઊભા થયેલા જે ભીંડાઓ છે એ 100 વર્ષના ઝાડ વળને એમ કહે છે કે હું મારો ભીંડાનો ગ્રોથ એટલો થવાનો છે કે તમે સરોવરની તીરે વયા છો. ચૂંટણીઓ આવે એટલે અમુક પક્ષો આવતા હોય છે અને આવી વાતો કરતા હોય છે. ગયા વખતે 2017માં પણ આ જ પાર્ટીઓ આવી હતી અને ડિપોઝિટ ગઈ હતી, પૂરા ઉમેદવારો પણ નહોતા મળ્યા અને એકાદ રાજ્યમાં જે લોકોનો પ્રભાવ છે એ પણ કોર્પોરેશન જેવા રાજ્યોમાં એ લોકો આવી વાતો કરે છે. ખરેખર કોઈએ બી ટીમ ભાજપને નહીં બનવું જોઈએ, વિકલ્પ એક જ છે ભાજપને હરાવવા માટેનો. સમગ્ર દેશમાં તમામ વિપક્ષોએ સ્વીકાર્યું છે અને કોંગ્રેસ છે એને મજબૂત કરે. સર, 2022માં બીજેપી અને આપ રહેશે, વિપક્ષમાંથી કોંગ્રેસ નીકળી જશે એવું આપનું કહેવું છે? જેને જે કહેવું હોય એ છૂટ છે. આવી વાતો ઘણા વખતથી ઘણા લોકો કરે છે. સવાલ એટલો છે કે કોંગ્રેસ આજે પણ ગ્રામ્યમાં હોય શહેરમાં હોય મજબૂત છે? ગયા વખતે અમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભાજપનો સફાયો કરેલો હતો અને 2017માં થોડીક બેઠકોથી અમે રહી ગયા. આ વખતે પ્રજાનો ગુસ્સો, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને જે મહામારીની અંદર ભાજપની નિષ્ફળતા એવી છે કે ભાજપ સાફ થઈ જવાનું છે અને કોંગ્રેસ પક્ષ આવતી સરકાર બનાવવાનું છે. સર, આપ પાર્ટી જે એગ્રેસિવ છે તો કોંગ્રેસ કેમ નહીં? જુઓ, સોશિયલ મીડિયાની અંદર હાજરી પુરાવી અલગ વાત છે ને ગ્રાઉન્ડ ઉપર. કોંગ્રેસ પક્ષ છે એ ગ્રાઉન્ડ ઉપર છે, પ્રજાની વચ્ચે છે અને જ્યારે સુખ દુઃખ આવ્યા હોય ત્યારે દિલ્હીથી આવીને કોઈ મદદ નથી કરી. અહીંયાના કોંગ્રેસના કાર્યકરો ભાજપ આપણે ભાજપની સામે લડ્યા છે અને પ્રજાની પડખે ઊભા રહ્યા છે અને એ પ્રજા જાણે છે. થેન્ક યુ.